અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સ્કીમ. અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મેગા સિટીમાં સફળ રહેલી સ્કીમ એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સ્કીમ. સ્વચ્છતા અને વિકાસ તરફ સુરેન્દ્રનગરનું નવું સોપાન એટલે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સ્કીમ. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સ્કીમ. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સ્કીમ ગુજરાત સરકાર હસ્તકના ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ગાંધીનગર દ્વારા અંદાજિત રૂપિયા 116 કરોડના ખર્ચે 2014માં શરૂ કરવામાં આવી અને 2018માં પૂર્ણ કરવામાં આવી. જે યોજના સુરેન્દ્રનગરની વસ્તીને 2042 સુધી પહોંચી વળી શકે તેવી ક્ષમતા અને વ્યાપ ધરાવે છે. ખુલ્લી ગટરોમાં વહેતું ગંદુ પાણી, મચ્છરજન્ય રોગચાળો ફેલાવે તેવી દુર્ગંધ અને ગંદકીનો નિકાલ કરવા માટે સિટી એરિયામાંથી ઘર વપરાશનું તમામ વેસ્ટ વોટર સિટી બહાર લઈ જવા માટે આ યોજના સર્વજન હિતાય, સર્વજન સુખાય, લોકોને આરોગ્યની દ્રષ્ટિએ ખરેખર સર્વે સંતુ નિરામયારૂપ સાબિત થશે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમમાં સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા વિસ્તારના 29,000 ઘરોમાંથી હાઉસ ચેમ્બરો મારફતે 2 મીટરથી લઈ 6 મીટરની ઊંડાઈએ જમીન નીચે પાઇપલાઇનોના નેટવર્ક અને મેનહોલો બનાવી લોકોના ઘરથી વેસ્ટ વોટર લઈ પેટા પમ્પિંગ સ્ટેશનોમાંથી અને ત્યાંથી મેઇન પમ્પિંગ સ્ટેશન મારફતે રાઇઝિંગ મેઇન 900 mm ડાયામીટરની પાઇપલાઇન દ્વારા સંપૂર્ણ સ્કીમનું પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી શહેરથી આશરે 6 કિલોમીટર દૂર ટ્રીટમેન્ટ માટે લઈ જવાશે. આ યોજનામાં મુખ્યત્વે કરવામાં આવેલી કામગીરીના અંશો આ મુજબ છે. RCC પાઇપલાઇન 222 કિલોમીટર, સ્ટોનવેર હાઉસ કનેક્શન પાઇપલાઇન 181 કિલોમીટર, રાઇઝિંગ મેઇન લાઇન 5.74 કિલોમીટર, મેનહોલ 8,624, પેટા પમ્પિંગ સ્ટેશનો 4. પહેલું અંજુ મંજુ પમ્પિંગ સ્ટેશન 18.15 mL કેપેસિટી ધરાવે છે. બીજું ઉદ્યોગનગર પમ્પિંગ સ્ટેશન 2.13 mL કેપેસિટી ધરાવે છે. ત્રીજું અંધ વિદ્યાલય પમ્પિંગ સ્ટેશન 1.87 mL કેપેસિટી ધરાવે છે. જ્યારે ચોથું દુધરેજ પમ્પિંગ સ્ટેશન 2.10 mL કેપેસિટી ધરાવે છે અને ભોગાવો મેઇન પમ્પિંગ સ્ટેશન 45.85 mL કેપેસિટી ધરાવે છે. રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ જોઈન્ટ વેન્ચર કલથિયા એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન લિમિટેડ અમદાવાદ દ્વારા 15 ઓગસ્ટ 2018 રોજ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સ્કીમ પૂર્ણ થયેલ છે. આ સ્કીમનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ પીરિયડ 15-8-2020 સુધી, એટલે કે કામ પૂર્ણ થયા બાદ 2 વર્ષ માટે એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. સુરેન્દ્રનગરની જનતા માટે સ્વચ્છ ભારતનો સંદેશો લઈ આવેલી આ યોજના શિરમોર બની રહી છે.